सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश सोवक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामी नारायण। सद्गुरु निष्कुळानंद स्वामी गुण ग्राहक ग्रंथनी अंदर जड़ गुण वर्णन नामना प्रकरणनी अंदर छेल्ले स्वामीए भमर अने गिंगा तेमज पृथ्वी गुण वर्णन नामना प्रकरणनी अंदर स्वामीए ए गुण गणाव्यो के पृथ्वी छे एनी जात जुदी जुदी छे। सोनू पण पृथ्वीमांथी मळे छे, पित्तळ पण पृथ्वीमांथी मळे छे, पण बेयना मूल जुदा छे। रंग बन्नेना समान होवा छतां पण मूल्य जुदू पड़े छे। कलाई अने चांदी बन्नेनो रंग सफेद छे पण एना मूल्यमां पण भेद छे। आगळ स्वामी लखे छे, एक यवनी से उपजे तरुवर भार अडार, एक यवनी से उपजे तरुवर भार अडार, सबके गुण सरखे नहीं विद विद करो विचार, सबके गुण सरखे नहीं विद विद करो विचार, एक यौनी से उपजे तरुवर भार अढार। एक ज पृथ्वी माथी स्वामी के अढार भार वनस्पति उगे छे। कोई के आनी गणतरी करी छे, आ गणतरी साची जसे कि आ गणतरी प्रामाणिक हशे एनी मने नथी खबर, पण एक भार बराबर 10,07,76,000 आवी गणतरी कोई करेली छे। एक भार एटले 10,07,76,000 अने 18 भार एटले 1,81,42,68,000 प्रकारनी वनस्पतिओ आ पृथ्वी पर छे। 18 भारनो अर्थ ए थाय 18 भार पृथ्वीमांथी थती वनस्पति, एनो सीधो अर्थ ए थाय पृथ्वीमां थती तमाम वनस्पति। पण ए तमाम वनस्पतिए 18 भार गोतवा माटे मैं प्रयत्न कर्यो कि 18 भार एटले शू। एटले एकदम प्रामाणिक जेनी अंदर गुजराती शब्दोना व्यवस्थित रीतना अर्थ होय एवी घणुं बधुं संशोधन करवा छतां पण ए कोई वस्तु मळी शकी नहीं।
પણ એ સંશોધન કરવા જેને સોંપેલું એમાંથી એક જગ્યાએથી આવું ક્યાંકથી મળ્યું કે એક ભાર એટલે 10,07,76,000 અને 18 ભાર એટલે 1,81,42,68,000 પ્રકારની વનસ્પતિઓ. 1,81,81,00,000 એટલે આમ તો 2 અબજ જેટલી થઈ જાય છેવટે. હવે એટલી વનસ્પતિ આ પૃથ્વી ઉપર હોય પરંતુ આપણને એમાંથી કેટલી વનસ્પતિના નામ ખબર અને આપણને એ વનસ્પતિ કઈ કેટલી ગુણકારી છે એમાંથી જે આપણને ખબર હશે એ 5, 10 કે 25, 50 હશે અને બધી ગુણકારી નહીં પણ હોય, બધી ગુણકારી ન જ હોય, ઝેરી પણ હશે, પ્રાણ ઘાતક પણ હશે, જે પ્રાણને લઈ લે એવી પણ હશે અને એવી વનસ્પતિ પણ હશે કે જે વનસ્પતિના મૂળ, જે વનસ્પતિના પાન, જે વનસ્પતિના ફળ આજે જે રોગોને દૂર કરવા માટે આજના મેડિકલ સાયન્સને બહુ મહેનત કરવી પડે છે એ જ રોગો એ વનસ્પતિ જો ઓળખાઈ જાય, એ વનસ્પતિના મૂળ જો ઓળખાઈ જાય, એ વનસ્પતિના બી જો ઓળખાઈ જાય અને એનું જેને જ્ઞાન હોય તો આજના મેડિકલ કરતાં પણ આગળ જાય અને વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે આવું સહજ થઈ શકે. આજે હિમાલયની અંદર એવા યોગી પુરુષો આજે પણ છે જે લોકો વર્ષોથી શરીર ટકાવીને રહ્યા છે, યોગ સાધના કરે છે, ભગવાનનું ભજન કરતા હોય એવા યોગ્યો પણ હશે. એ બધાય ત્યાં આગળ કોઈ પ્રકારની બીજું કંઈ ખાવા પીવાનું નથી પણ ત્યાં થતી વનસ્પતિઓને એ જાણે છે, ઓળખે છે એટલે વનસ્પતિને જમી લે કે વનસ્પતિના પાન જમી લે એને બધાય પોષક તત્વો એમાંથી મળી જાય, એને કોઈ દી કોઈ મેલેરિયા ના થાય ને કોઈ બીમારી ના થાય ને કશું જ ના થાય. ત્યાં રહેતા હોય ત્યાં ક્યાં ડૉક્ટર હોય? હિમાલયની ગુફાઓમાં રહેતા હોય ત્યાં કોઈ ડૉક્ટર કે દવાખાના કે ત્યાં બીમાર થવાની વાત જ નથી આવતી. હિમાલયના બરફની અંદર હમણાં જ એક કોઈકે વિડીયો અપલોડ કર્યો હતો થોડા સમય પહેલાં, ભારતીય સૈનિકે, કે એ હિમાલયને જે જગ્યાએ એ લોકો જ્યાં બોર્ડર ઉપર રહેશે ત્યાં આગળ કોઈ આવા સાધુ એને નજરમાં આવી ગયા, કશું પહેરેલું નહીં, કાંઈ પહેરેલું નહીં અને બરફની અંદર દડો ગબડે એમ ગબડે, બરફની અંદર દડો આમ તમે છોડો અને ગબડે એમ, બરફની અંદર ઊંચા પહાડોથી નીચે સુધી આમ દડાની જેમ ગબડે અને એની મસ્તીમાં જ એનો કોઈ વિડીયો બનાવે છે, કાંઈ બનાવે છે, યાર એને કાંઈ મતલબ નહીં. આવું કેવી રીતે થાય? શરીર તો એને છે ને આપણે છે, પણ એની સાધના પણ હોય અને સાથોસાથ એવી વનસ્પતિઓ, એવા કંદમૂળો એને ઓળખતા પણ હોય, જાણતા પણ હોય, એનો ઉપયોગ કરતા હોય. અહીં તો સ્વામી આપણને એ સમજાવવા માગે છે કે પૃથ્વીમાંથી 18 ભાર વનસ્પતિ થાય છે, 1 અબજ ઉપરાંત વનસ્પતિ થાય છે, પરંતુ દરેક વનસ્પતિ ગુણકારી નથી. એમ આપણા પણ અનેક અનેક જન્મો થયા છે, 18 ભાર વનસ્પતિઓ છે એના કરતાં પણ આપણા વધારે વખત પૃથ્વી ઉપર જન્મ થયા છે. જન્મ ને મૃત્યુ એ બે વચ્ચે આપણે અનેક અનેક વખત ઝૂલ્યા છે, જેમ પેલી લોલકની સોય આમથી આમ ઝૂલતી હોય એમ જન્મ ને મૃત્યુ, જન્મ ને મૃત્યુ, જન્મ ને મૃત્યુ, જન્મ ને મૃત્યુ આપણે આપણા આત્માએ અનેક અનેક વખત અનુભવ્યા છે. વિષયોના બંધનની અંદર આવીને જગતની અંદર કંઈક કરી નાખવાના તાણની અંદર, કોઈકને કંઈક બતાવવાના તાણની અંદર આપણે અનેક અનેક વખત અનેક જન્મો લીધા છે. દેવલોકમાં પણ લીધા છે, મનુષ્ય લોકમાં પણ લીધા છે, આ બ્રહ્માંડની અંદર જે 14 લોક છે એ 14 લોકની અંદર અનેક અનેક વખત આ જીવ જન્મ્યો છે. શ્રીજી મહારાજના પોતાના જ વચનામૃતના શબ્દ છે, દેવલોકમાં પણ અનેક જન્મ લીધા છે, અંત્યનું 14મું દેવલોકમાં પણ લીધા છે, પૃથ્વી પર મનુષ્ય લોકમાં પણ લીધા છે, આ બધા લોકમાં અનેક પ્રકારના જન્મ લીધા છે. કોઈ વખત દેવ થયો, કોઈ વખત ગંધર્વ થયો, કોઈ વખત અપ્સરા થયો, દેવતાના લોકમાં પણ અનેક પ્રકારના અલગ અલગ વિવિધ પ્રકારના એ દેવતાઓની પણ જાતિ છે અને એની અંદર પણ કેટલાય લીધા. નાગલોકમાં કેટલી જગ્યાએ જન્મ લીધા,
मनुष्य लोकनी अंदर केटला कर्म भूमि उपर पशु पक्षी आदि केटला जन्मों लीधा, जन्म ने मृत्यु, जन्म ने मृत्यु, अनेक अनेक विषयों भोगव्या, पण क्यारेय आत्मा पोताने भगवान ने गमे एवा भागवत धर्मे युक्त पोताने बनावा माटे आत्माए कोई दी मेहनत ना करी। आत्माए कोई दिवस मारे चैतन्य मूर्ति थईने ब्रह्म तनु प्राप्त करीने पुरुषोत्तमनी अखंड सेवा करवी छे आवो कोई दी संकल्प ना करे। ये संकल्प नहीं करवा पाछळनो कारण एक ज छे के एने कोई सत्पुरुषनो योग न थयो अथवा योग थयो तो त्यारे गाफल बन्यो, गाफल बन्यो। सत्पुरुषनो योग थई जाय, 3.5 कोटी ब्रह्माना आयुष पूरू थाय, प्राकृत प्रलय थाय त्यारे सत्पुरुषनो योग एक वखत थाय छे। एवा सत्पुरुषोनो योग, एवा आवा अलौकिक सत्संगनो योग पाम्या पछी जीवात्माए निष्कुळान स्वामी के छे के जेम 18-12 वनस्पतिओ आ पृथ्वी पर उगे छे पण जे किंमत औषधिवाळी वनस्पतिनी छे એ કિંમત બીજી અનેક વનસ્પતિ થતી હોય એની કોઈ કિંમત ના હોય। આ ઘાસ છે ને, કચરું છે, ઘાસ એને ઉગાડવા કંઈ વાવવું પડે? ઓટોમેટિક ઉગે, પણ લીમડો હોય તો જતન કરવું પડે, કેળ વાવી હોય તો જતન કરવું પડે, ફ્રૂટના વૃક્ષ વાવ્યા હોય તો એનું જતન કરવું પડે, ઘાસ માટે જતન ના કરવું પડે, કચરા માટે જતન ના કરવું પડે, એ તો ઓટોમેટિક ઉગી જાય, એને તો કાઢવું પડે। ગુલાબને વાવવા પડે ને ઘાસને કાઢવા પડે, ઘાસને ઉગવું એ કોઈ આશ્ચર્ય નથી, પણ ગુલાબનો ઉછેર કરવો, સુંદર મજાના ફૂલનો બગીચો બનાવવો, સરસ મજાના ફ્રૂટનો બગીચો બનાવવો, સારી એવી ઔષધિઓ, અલગ અલગ ઔષધિઓ એનું ઉત્પાદન કરવું એ અઘરું છે। ઘાસની કોઈ કિંમત નથી, ઘાસને ઝાડ, ઘાસ અને એવા એવા ઝેરી પદાર્થો તો પૃથ્વીમાંથી અચાનક ઉત્પન્ન થઈ જાય જેનું કોઈ મૂલ્ય જ ના હોય। લો અમેરિકામાં કેટલા ઝાડ છે, તમે રોડ ઉપર ચાલ્યા જાઓ, હાઈવે ઉપર જાઓ તો ઝાડના ઝાડ છે, ફ્રૂટ છે કે નહીં, કાંઈ નથી, કોઈ જગ્યાએ કશું જ નહીં, ઝાડવા છે। એવી રીતે આપણું જીવન પણ જો ઘડાયેલું ના હોય, જતન કરેલું ના હોય, આપણું જીવન પણ કોઈ દ્વારા કે આપણા દ્વારા જતન કરાયેલું ના હોય, સદગુરુ દ્વારા જતન કરાયેલું હોવું જોઈએ, અને સદગુરુ જતન કરે, કોઈ સંત જતન કરે, કોઈ ભગવાનને એકાંતિક ભક્ત જતન કરે, પછી આપણું પણ જતન કરેલું હોય તો આપણો આત્મા ઔષધિ તુલ્ય બની શકે છે, આપણો આત્મા કિંમતી બની શકે છે। નહીં તો અનેક અનેક જન્મ આપણે લીધા, વિષયોમાં ખુવાર થઈને આ જન્મને પૂરા કર્યા, હવે તો બસ આવા શ્રીજી મહારાજ મળ્યા પછી, આવા નંદ સંતોના શાસ્ત્ર મળ્યા પછી એક જ નિર્ધાર કરવો, ઠેક અક્ષરધામમાં પૂગવું છે, કોઈ ઓરાધામમાં રહેવું નથી। ઠેક મહારાજને સમીપે અનંત મુક્તો જ્યાં બેઠા છે એ મુક્તોની ભેગા જઈ એ મહારાજની મૂર્તિનું સુખ લેવું છે। બીજું કાંઈ નથી કરવું રે ભૂધરજીને ભૂલીને, મેં તો સુખના સિંધુ જોઈ રે બુદ્ધિ મારી ત્યાં બોડી, મારે અરસ પરસ એહ સાથે રે બીજી સમજું નહીં ઊંડી, સખે ઈ છે નાથ અમારો રે અમે તો છઈએ એના। નિષ્કુળન સ્વામીનું પદ એટલું ગજબનું છે, સખી છે નાથ અમારો રે અમે તો છઈએ એના, બીજું કાંઈ નથી કરવું રે ભૂધરજીને ભૂલીને, ભગવાનને ભૂલીને કશું જ કરવું નથી। નક્કી કરીએ આત્માને જો આપણે ભાગવત ધર્મે યુક્ત બનાવવો છે, આ સત્સંગ આપણને આપણા આત્માને ભાગવત ધર્મે યુક્ત બનાવવા માટે મળ્યો છે, ભાગવતીતાનું પ્રાપ્ત કરવા માટે આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે, ચૈતન્યની મૂર્તિ થઈને પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેવા માટે આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે, રખે આ અવસરને ચૂકી જઈએ, ભૂલથી પણ
कोई पण प्रकारना आ लोकना प्रलोभननी अंदर आ अवसर ने न चूकीए, कारण के आ वारे वारे आवतो नथी। फरी नहीं आवे एवु विजना झबकारा जेवु मोती परोवी लेवु सतसंकी जीए। फरी फरी आ विजना झबकारा जेवु नथी आवतु। माटे स्वामी कहे छे 18 भार वनस्पतिओ पृथ्वीमांथी उत्पन्न थाय छे, परंतु एना गुण सरखा नथी एटले एनी किंमत सरखी नथी। एवी ज रीते આપણા જીવનની અંદર પણ, આપણા જીવનની અંદર પણ આપણે કદાચ અનેક ગુણો મેળવ્યા હોય, પહેલા તો અવગુણને કાઢવાના છે, પણ ગુણો મેળવ્યા પછી પણ એ ગુણો ભાગવત ધર્મે યુક્ત થવા જોઈએ। એ ગુણો કોઈ ભગવાનના મોટા પુરુષનો રાજીપો અપાવે એવા થવા જોઈએ। એ ગુણો આપણી અંદર દાસભાવ આવે એવા થવા જોઈએ। એ ગુણો આપણને ગરીબપણું આપણી અંદર લાવે એવા થવા જોઈએ। એ ગુણોથી આપણું ગરીબપણું જતું રહે, એ ગુણોથી આપણું દાસપણું જતું રહે, એ ગુણોથી આપણે અહંકારી થઈ જઈએ તો આંબા પણ ખોટા થઈ જાય છે અમુક વર્ષો પછી। તમે જુઓ ઘણા આંબા એવા હોય, કોઈ આંબાવાડીયું તમે જોયું હશે તો ખ્યાલ હશે કે આંબાવાડિયામાં અમુક આંબાઓ અમુક વર્ષો પછી ખોટા થઈ જાય। ખોટા થઈ જાય એટલે એને ફળ જ ના આવે, ફળ જ ના આવે। અને એવું જરૂરી નહીં કે એને વર્ષો થઈ ગયા એટલે, તમે એક સાથે જ વાવ્યા હોય એને બે વર્ષ ત્રણ વર્ષ સુધી કેરી આવે અને પછી એવો રોગ લાગુ પડી જાય કે ગમે તે થાય આંબો ઘટાદાર હોય પણ એની ઉપર એક પણ કેરીનું ફળ ના આવે, કોઈ આંબાવાડિયાવાળાને પૂછજો આવું થાય। અને આંબાવાડિયા જેને જોયા હશે એને ખબર હશે। એમ એવું પણ ના વિચારવું કે આંબા ઉપર કેરીઓ આવી એટલે આંબો આવે અમરત્વને પામી ગયો। આપણી અંદર સદગુણ આવ્યા, આંબા ઉપર કેરી રૂપી સદગુણ આવી ગયા, પણ જરૂરી નથી કે એ કેરીઓ એવી ને એવી જ રહે જો આપણે અહંકારી થઈએ। આપણે ભગવાન કે ભગવાનના સત્પુરુષોથી બેપરવાઈ થઈએ, ભગવાનના સંતો ભક્તો સાથે બરોબરિયાપણું કરી એની સાથે એનો ભારડાપ ખોઈ બેસીએ જીવનની અંદર, કંઈક મોટાઈ મળી હોય એ મોટાઈની અંદર આપણે ભગવાનના ગરીબ સંત અને ભક્તની આગળ નમી ન શકીએ, એના હૃદયને સમજી ન શકીએ, આવું જો થાય ને તો પણ આવેલી કેરીઓ બધી ખલાસ થઈ જાય। આ વર્ષે ઘેઘૂર આંબા ઉપર કેરીઓ દેખાતી હોય, આવતા વર્ષથી બંધ થાય ને તે આખો આંબો કપાય ત્યાં સુધી કેરી જ ના આવે। આખરે કોક ખેડૂત કે આને કાપી નાખો આવે, આને કાંઈ કેરીઓ આવવાની નથી। એમ જીવનમાં કંઈક આપણે કેળવીએ ભગવાનને મોટાની કૃપાથી, સંતો ભક્તોના સહકારથી, તો કેળવણી કર્યા પછી પણ જતું ન રહે એનું જતન કરવું પડે, જતન કરવું પડે। ઠેક જીવનના અંતિમ શ્વાસ સુધી, ઠેક જીવનના અંતિમ શ્વાસ સુધી બહુ મોટી લડાઈ આપણે આદરી છે। આપણે જે લડાઈ આદરી છે ને એ કોઈ નાની મોટી લડાઈ નથી। પાકિસ્તાનને ભારત હોય કે ચાઇનાને ભારત હોય કે અમેરિકાને બીજા દેશો હોય ને મોટા વિશ્વયુદ્ધો થતા હોય ને, એ વિશ્વયુદ્ધો કરતાં પણ જીવન યુદ્ધ બહુ મોટું છે। વિશ્વયુદ્ધ કરતાં પણ જીવન યુદ્ધ એટલું મોટું છે, આપણા જીવનનું જે યુદ્ધ છે માયા સાથેનું, કારણ કે આપણી સામે માયા છે, માયા છે। આપણે જો ભગવાન, ભગવાનના મોટા પુરુષો, શાસ્ત્રો, સંતો, ભક્તોનું બળ જો ખોઈ બેસીએ અને સેજ પણ અહંકારનો આપણી અંદર એક ફણગો જો ફૂટી જાય તો માયા આપણો કચડ ઘાણ કરી નાખે, માયા આપણને પીલી નાખે, કોઈ દી ઊભા ના થઈ શકે એવું કરી દે। માટે ભગવાનનો ભક્ત દરેક આપણે બધા મુમુક્ષુ એમાં સાવધાન બનીએ। આપણે 18 ભાર તરુ વર જેમ પૃથ્વી ઉપર થાય છે, પરંતુ એમાં ઔષધિય યુક્ત અમુક જ હોય, એમ આપણે અમુકની અંદર આ સત્સંગની અંદર અનેક અનેક લક્ષાવધિ મનુષ્યો આવ્યા હોય, પહેલાં આવ્યા હોય, અત્યારે હોય ને ભવિષ્યમાં પણ થવાના હોય, પરંતુ આપણે એમાંથી મુક્તાનંદ, ગોપાળાનંદ, બ્રહ્માનંદ, પર્વતભાઈ, દાદા ખાચર, લાડુબાને, જીવબાના રસ્તે હાલવું છે ને એ લક્ષ સુધી પહોંચવું છે। જો બાંધીશું એ લક્ષ, બાંધીશું એ પ્રમાણે વર્તીશું તો ભગવાન અને મોટાના પ્રતાપે એવા થઈશું નહીં આપણા બાહુબળે।
કીડી હાથીની ચાલે ચાલવા જાય કે કીડી કે હું હાથીની જેમ મારા માથે સોનાની અંબાડી મૂકે એવી થવું તો કીડી માટે શક્ય જ નથી. કેવળ ને કેવળ કૃપાથી એ શક્ય બને. એમ આપણું આ બધું કૃપાથી બને, પરંતુ કૃપા કૃપા કરીને ખાલી ભગવાનના માથે નાખી દઈએ તો પણ થતું નથી. આપણો વિચાર પણ જોઈએ, આપણો વિવેક પણ જોઈએ, આપણી ચાલવાની ખેવના પણ જોઈએ, આપણે આગળ વધવું છે એનો પુરુષ પ્રયત્ન પણ જોઈએ, તો ભગવાન અને મોટા કૃપા કરે. એક અરુભાજન હે સબ ભૂમિ કે કરતા એક કુલાલ, અરુભાજન હે સબ ભૂમિ કે કરતા એક કુલાલ, જામે હિ જે તો ગુણ હે તામે હિ તે તો હિ માલ, જામે હિ જે તો ગુણ હે તામે હિ તે તો હિ માલ. પૃથ્વી છે, એમાંથી ધૂળ થાય, ધૂળ નીકળે, એટલે માટી. એ માટીના કુલાલ એટલે કે કુંભાર, અલગ અલગ બધા ભાજન એટલે વાસનો બનાવે છે. પહેલા માટીના જ વાસનોનો ઉપયોગ થતો, આ સ્ટીલ ને બધું કંઈ હતું નહીં, આટલું થોડા ઘણા પિત્તળના વાસનો હોય ને બાકી માટીના, માટીના જ હાંડલાન, માટીની તવ્યોન, માટી ઉપર જ રોટલા, એ માટીની તવી પર રોટલા થાય ને દાળ ભાત જે કંઈ કરવું હોય બધું એમાં જ થતું માટીનું. હવે એ બધાય ભાજન એટલે કે એ બધા અલગ અલગ પ્રકારના જે વાસનો છે બન્યા છે એક જ માટીમાંથી, પણ માટલાની કિંમત, માટલાની કિંમત અને નાની તવીની કિંમત એક સરખી હોય, માટલાની કિંમત અને પાણીની મોટી મોટી પેલી ટાંકીઓ આવે, માટીની જ ટાંકીઓ બનાવેલી હોય એ ટાંકીની કિંમત સરખી હોય, દરેક નાનું કોળિયું હોય, નાનું કોળિયું હોય અને મોટું કંઈક ભાત રાંધવાનું વાસણ બનાવ્યું હોય, બેની કિંમત સરખી હોય ન હોય. અરે ત્યાં સુધી એ માટીમાંથી જુદા જુદા રમકડા બનાવ્યા હોય તો એ રમકડાની કિંમત વધારે હોય. માટીના રમકડાઓ મળે જ છે, માટીના રમકડાઓને રંગરોગાન કરે તો એ જ માટી, એક માટી 10 રૂપિયા માટલું વેચાતું હોય એટલા કરતાં ઓછી માટીમાંથી બનાવેલું પોપટ જેવું રમકડું હોય તો 500 રૂપિયા વેચાય. માટી તો એકની એક જ છે, પણ કુંભારે એની અંદર અલગ અલગ બનાવટ કરી તે માટીની કિંમત વધી ગઈ. એવી રીતે જીવન તો દરેકને એક સરખું જ મળેલું છે, મનુષ્યનો જન્મ તો દરેકને એક સમાન જ મળેલો છે, પરંતુ પોતાની જે ક્રિયા છે, પોતાનું જે કર્મ છે એને જે બદલી નાખે છે ત્યારે એની કિંમત બદલાઈ જાય છે. જે પોતાના કર્મને ભક્તિમય બનાવી દે છે, જે પોતાના કર્મને ભગવાન અને મોટા પુરુષની આજ્ઞામય અને અનુવૃત્તિમય બનાવી દે છે, જે પોતાના કર્મને સંતો ભક્તોને રાજી કરવા માટેના ગરીબપણાએ યુક્ત બનાવી દે છે, એ જ કર્મ એના માટે કલ્યાણકારી થઈ જાય છે, અનાદિ મુક્તપણું આપવાવાળું થઈ જાય છે, ભગવાનની મૂર્તિ આપવાવાળું થઈ જાય છે, સદાય સુખિયા કરવા માટેનું થઈ જાય છે, અનેકના રાજીપાના પાત્ર યુક્ત એ પાત્રને બનાવી દે છે. અને એ જ કર્મ જો અલગ રીતે કરવામાં આવે તો એની કિંમત ઘટી જાય છે. માટે માટીમાંથી થયેલા વાસનોની કિંમત જેમ જુદી છે, એમ આપણા જીવનના શ્વાસે શ્વાસે કરેલી આપણું કર્મ છે, આપણી જે ક્રિયા છે, એ ક્રિયા શ્વાસે શ્વાસે કરેલી ક્રિયા એ આપણી કિંમતને વધારે અને ઘટાડે છે. અને કિંમત શું? આ દુનિયાની અંદર કંઈક આપણે નામાંકિત થઈ જઈએ એ કિંમત નથી, એ કિંમત નથી, એ કિંમતની કોઈ કિંમતય નથી. એવી કિંમત તો નામાંકિત થયેલાના લિસ્ટ દર વર્ષે નહીં દરરોજ બદલાઈ જાય છે. નામાંકિત થયેલા દુનિયાના ધનપતિઓ હોય, દુનિયાના સત્તાધારીઓ હોય, એ બધાના નામ પણ બદલાય છે, અને પછી એ નામને પહેલું ને પહેલું રાખવા માટે કેટલી મહેનત કરવી પડે. આજે કોકને નામ મળ્યું હોય કે ભાઈ આ આખી દુનિયાની આટલી મોટી સત્તા ગણાય, આને આટલું મોટું, આ વ્યક્તિનું આટલું મોટું વ્યક્તિત્વ ગણાય, એ વ્યક્તિત્વને જાળવવા માટે એના સ્પર્ધકો એટલા હોય કે એ વ્યક્તિત્વને જાળવવા માટે એને કેટલી મહેનત કરવી પડે. કોઈ દેશને કોઈ ઓથોરિટી મળી હોય મોટી,
એ દેશને પોતાની ઓથોરિટી આખા વિશ્વમાં સાચવવા માટે એને કેટલી મહેનત કરવી પડે. રાત ને દિવસ બસ એ નામ મારું ત્યાંથી જતું ના રહે, ત્યાંથી જતું ના રહે, એની માટે કેટલો પ્રયત્ન છે. જ્યારે કલ્યાણના માર્ગમાં એવું નથી, કલ્યાણના માર્ગમાં એવું નથી, મોક્ષના માર્ગમાં એવું નથી. આપણે શ્વાસે શ્વાસે જો આપણી ક્રિયાને આપણે એવી બનાવી દેશું, જેમ કુંભાર અલગ અલગ વાસણો બનાવે છે, રાચ રચીલા એમાંથી રમકડા બનાવે છે, એની અંદર કુંભાર જેટલી પોતાની કળા મૂકે એટલું એ રમકડું, એટલું એ વાસણ વધારે કિંમતી બને અને એની કિંમત વધી જાય. માટી એકની એક છે એમ જીવનના શ્વાસ તો એક સરખા જ છે, કોઈક દમનની જેમ વાપરે છે અને કોઈક એ શ્વાસને ભગવાન અને મોટાના વિશ્વાસ સાથે વાપરે છે. શ્વાસને ભગવાન અને મોટાના વિશ્વાસ સાથે, શાસ્ત્રોના વિશ્વાસ સાથે જે વાપરે છે એ એની અંદરથી અમૂલ્યવાન ભગવાનની ચૈતન્ય મૂર્તિરૂપ અનાદિ મુક્તરૂપી આત્મા બને છે. અને જે પોતાના શ્વાસને ફક્ત ને ફક્ત ધમનની જેમ પૂરા કરે છે, ગાફલતામાં પૂરા કરે છે, એ આ દુનિયાનું એક માટીનું રમકડું થઈને પાછું માટીમાં, જેમ માટી તૂટી જાય, જેમ કાચો માટીનો ઘડો હોય, પાણી ન સમાવી શકે, કોઈની તરસ પણ છીપાવી ન શકે, અને પાછો માટી થઈ અને પાછો સમાઈ જાય પૃથ્વીમાં, એમ એ જન્મ ને મૃત્યુના આ જન્મ ને મૃત્યુરૂપી પૃથ્વીની અંદર સમાઈ જાય, અનેક અનેક વખત જન્મે ને અનેક અનેક વખત મરે. પણ સૌથી વધારે કિંમતી તો એ છે રમકડાને, કોઈ કોઈ સરસ મજાનું માટીનું રમકડું બનાવ્યું હોય, અથવા તો માટીના સરસ મજાના પોર્ટ, અહીં પેલા આ બધા કુંડા ને બધું આ માટીમાંથી બનેલું છે, પણ એને આપણે કેવી રીતે સાચવીએ છે? બહુ સરસ રીતે શોકેસમાં મૂકીને સાચવીએ અને 100 પીસમાં મૂકીએ, માટી જ છે, છતાં પણ 100માં મૂકીએ, પણ કોઈ જગ્યાએ માટીના પિંડા કરીને ગોઠવીએ છે કે હાલો ભાઈ આ માટી જ છે ને ગોઠવી દો ને, પણ એમાંથી સરસ મજાનું કુંડું બન્યું હોય માટીમાંથી અને એની ઉપર કલર સરસ કરી દીધો હોય, તો એને આપણે ઘરના આંગણાની અંદર આવી વ્યાસપીઠ હોય તો એની આજુબાજુમાં ગોઠવીએ એવા કુંડાને. બોલો, છે તો માટી જ, પણ એને ગોઠવીએ કારણ કે એની ઉપર આકાર એવો મળ્યો. એમ આપણને પુરુષોત્તમ નારાયણ પોતાની બાજુમાં ગોઠવે ને, એવા આપણે સદગુણના આકારો કેળવવાના છે. આપણને પુરુષોત્તમ નારાયણ પોતાની પાસે રાખે ને, એવા ભાગવત ધર્મના આકારો કેળવવાના છે. આપણને પુરુષોત્તમ નારાયણ પોતાની બાજુમાં ગોઠવે ને, એવા એકાંતિક ધર્મના આકારો આપણા આત્માને આપવાના છે. અને આકારો સદગુરુરૂપી કુંભાર વિના નહીં થાય, અને સદગુરુરૂપી કુંભાર મળેલા હશે પણ આપણે એને ટપલો નહીં મારવા દઈએ તો પણ નહીં થાય, તો પણ નહીં થાય, ટપલો પણ મારવો પડશે. સદગુરુ છે, દયાળુ ને કૃપાળુ છે, નીચે હાથ પણ રાખશે, આપણને ગળશે, પણ ટપલો તો ખાવો જ પડશે, ચાકડે તો ચડવું જ પડશે, પીલાવવું જ પડશે. આપણે નથી પીલાવવું, નથી ચાકડે ચડવું, નથી ટપલો ખાવો, અને આપણે ભગવાનને એકાંતિક મુક્ત બનીને ભગવાનની મુક્તોની એ સભામાં જઈને બેસવું છે, એ વાત શક્ય નહીં બને. કોઈ દિવસ માટીમાંથી બનેલું જે સુંદર મજાનું કિંમતી જે વાસણ હોય, કિંમતી કોઈ રમકડું, એને પૂછવું પડે કેટલા ટપલા ખાધા છે, કેટલું કુંભારને તારી પર કામ કરવા દીધું છે, કેટલા ટપલાઓ સહન કર્યા છે, ત્યારે એની કિંમત એટલી થઈ છે. આપણે કોઈ પણ પ્રકારનું આ આયોજન કર્યા વિના આપણા જીવનને આપણે અનાદિ મુક્ત બનાવવું છે એમ વાચ્યાર્થમાં રહીશું, વાણીમાં રાખીશું, વાતો જ કરીશું, કાનથી સાંભળી લઈશું, શક્ય નહીં બને. જેને કર્યું છે એને પ્રયત્નપૂર્વક ખંતથી એક જ દિશાની મહેનત કરી છે એને જ પ્રાપ્ત થાય છે. એક ખેડૂતને ખેતી કરવી હોય તો એને એક દિશાની મહેનત કરવી પડે છે, એક સોનીને ઘરેનું ગળવું હોય તો એક દિશાની મહેનત કરવી પડે છે, અરે એક આ ઇલેક્ટ્રોનિક સાધનની શોધ કરવી હોય તો એને એક દિશાની મહેનત કરવી પડે છે. જેને આ લાઇટ ગોતી, જેને ફોન ગોત્યા, એવા વૈજ્ઞાનિકોના ઇતિહાસો વાંચીએ આપણે, જેને ગ્રેવિટી ફોર્સ ગોત્યો, ગ્રેવિટી ફોર્સ છે એવો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો, એવાના આપણે ઇતિહાસ ક્યારેક વાંચીએ, એને એક દિશામાં પોતાની જિંદગીના વર્ષો ખપાવી દીધા ત્યારે એક નાની શોધ કરી શક્યા છે. એ શોધ નાની થઈને આજે ઘણી મોટી થઈ ગઈ હોય, પણ એને પોતાની જિંદગી આખી ખપાવી દીધી ને ત્યારે એ શોધી શક્યા. એક શૂન્યની શોધ કરવા પાછળ પણ, શૂન્ય જેવું જે શૂન્ય જ છે એની શોધ કરવા પાછળ પણ, જેને ગણિત શાસ્ત્રની સૌ પ્રથમ રચના કરી હશે, જેને શોધખોળ કરી હશે, એને કેટલી પોતાની જિંદગીના વર્ષો નાખ્યા હશે. એમનેમ નથી થતું, કોઈ વસ્તુ એમનેમ નથી થતી. તો આપણે ભગવાનના અક્ષરધામના અનાદિ મુક્ત થવું છે, શું વાતો કરીને વાતો સાંભળી લઈએ પૂરું થઈ જશે? ના, એક દિશાની મહેનત, એક દિશાની મહેનત.
મારું લક્ષ, મારી ક્રિયા ને મારું લક્ષ બે વચ્ચેનો ભેદ જે છે એને આપણે કાઢી નાખીએ. મારી ક્રિયા જે છે, મારું વર્તન જે છે એ અને મારું લક્ષ બે વચ્ચે કેટલું ભેદ છે એ ભેદને આપણે ટાળવાનો છે. આપણે આપણી ક્રિયા અને આપણા લક્ષ વચ્ચે જે ભેદ પડ્યો રહ્યો છે એને કાઢવાનો છે. મારે જવું છે પૂર્વ દિશાની અંદર, જે નગર આવ્યું છે એ દિશામાં જવું છે, અને હું ચાલું છું પૂર્વ આમ છે, પશ્ચિમ આમ છે, ઉત્તર આમ છે, તો હું બેની વચ્ચે ચાલું છું, તો મારે મારો એંગલ ધીરે ધીરે બદલવો પડે. મને ખબર પડવી જોઈએ કે મારે જવું છે પૂર્વમાં, હાલું છું થોડોક એનાથી એંગલ બદલીને, તકલીફ તો થશે. હા ઊંધો હાલીશ તો હા ઊંધી તકલીફ થશે, વચ્ચે હાલીશ તો ફરવાનું વધારે થશે. એના કરતાં ધીરે ધીરે મારો જે રસ્તો છે પકડી લઉં, એમ વિચારપૂર્વક આપણો રસ્તો છે અક્ષરધામ, મહારાજનું સ્વરૂપ, મુક્તોની પંક્તિ, એ ચૈતન્યનો રાશિ, એક તેજનો રાશિ છે, અને મધ્ય જે સિંહાસન છે, અંધકારથી પર, માયાથી પર, માયાના તમથી પર, અનંત મુક્તો જે મૂર્તિનું સુખ લે છે, મુક્તોની પંક્તિ સુધી પહોંચવું એ મારું કર્તવ્ય અને મારું લક્ષ્ય છે. એ લક્ષ્ય સુધી પહોંચવામાં ભેદરેખાઓ કેટલી છે, મને શું શું નડી જાય છે આ લોકનું, મારું કયું આ લોકની કઈ પ્રક્રિયા એવી છે જે મારું મારું લક્ષ્ય ચૂકાવી દે છે. આવો વિચાર કરીને મુમુક્ષુ માત્ર હું ને તમે બધાય આપણે આપણા લક્ષ્યની રેખાને પકડીએ. નટ ચડે જેમ વાંસડે, જોવાય આવે આખું ગામ. આપણે બધા વાંહડે ચડ્યા છે, દોરડે ચડ્યા છે, નટનો ખેલ છે આપણો, જાદુગર જેવું જ છે. જોવાય આવે આખું ગામ, આખું જગત જોવે. જો આ બધા ભગવાનના ધામમાં જવાના છે, મંડી પડ્યા છે હવારમાં નિષ્કુળાંત કાવ્ય લઈને, હાજે હરિચરણ સાગર ને બધું લઈને, જો જવાના બધા, આપણે રહેવાના ને આ બધા. પેલા તીતાની કાકી કહેતી ને એમ બધા વાતો કરે કે આ બધા જો તીલુ તાની ને બધા આવે, આ તો અક્ષરધામમાં જવાના, અંધકાળે ભગવાન લેવા આવવાના, એમ મંડ્યા છે. જોવાય આવે આખું ગામ, ઘણા એમ જોવા આવે, બહુ સરસ, હા બહુ સારું કરે, જો કેટલું સરસ આ બનાવ્યું, કેટલું સરસ આ ઉત્સવ કર્યો, કેટલું સરસ આ આયોજન કર્યું, કેટલી સરસ કથા કરી, આવું આવે. કેટલું આ બધું સમર્પણ કરે છે, કેટલું દાન કરે છે, આવું આવે. તમારે આવે, અમારે આવે. જોવાય આવે આખું ગામ, અને કોઈક એવું કહેવા આવે, હવે હું આ બધું બેકાર, બધું કાંઈ નથી, મજા આમાં હું ધાડ મારી દીધી, આ કરી દીધું તેમાં શું ફેર પડી ગયો, આવું કર્યું તેનાથી શું, એમ નિંદાય આવે. આખું ગામ બધી બહુ રીતે જોવા આવે. નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. પણ એ બાજુ કોઈ બાજુ ના જોવે, અને એની બાજુ જોવે કે મુક્તાનંદ સ્વામી શું કરીને ગયા, ગોપાળાનંદ સ્વામી શું કરીને ગયા, મોટા મોટા સત્પુરુષો થયા એને શું કર્યું, મોટા ભગવાનના એકાંતિક ભક્ત દાદા ખાચર પર્વતભાઈ જેવા શું કરતા હતા, લાડુબાને જીવબા કેમ જીવતા હતા, એમને શું કર્યું, શાંતિબાએ શું કર્યું, સુરાબાપુએ શું કર્યું, સંસારમાં રહ્યા તે કેવી રીતે રહ્યા, સાધુમાં રહ્યા તે કેવી રીતે રહ્યા, ત્યાર પછી જે મહાન મહાન સંતો ભક્તો થયા કેવી રીતે જીવે, અત્યારે વર્તમાન કાળે જે છે કેમ કરીને જીવે છે, એ બાજુ જે પોતાની દોરી રાખે એ ઠેક પહોંચે, જો એ દોરી ન રાખે તો અધૂરું રહે. માટે પોતાના જીવને કેળવવા પાછળ તનતોડ મહેનત કરતા હોય એનો ઉપકાર માનવો, ને પોતે પણ મહેનત કરવી, પણ જીવને આપણે કેળવવો જ પડશે. કેળવ્યા વિના ક્યારેય જીવન જીવવાની મજા નહીં આવે, અને કેળવાઈ જશે ને આપણું લક્ષ, આપણું લક્ષ અને આપણી ક્રિયા, એ બે જ્યારે આમ સમાંતરે ચાલતી થઈ જશે, સમાંતરે, ત્યારે જીવન જીવવાની આખી મજા જુદી હશે. ત્યારે આપણો એક એક પળ આનંદમાં જશે, પરમાનંદમાં જશે. આનંદમય એવા ભગવાન, આનંદ સ્વરૂપ એવા ભગવાન, એ આપણી સાથે સદાય રહેશે, એનો આપણને બહુ આનંદ થશે, બહુ આનંદ થશે, એનું બહુ સુખ થશે. માટે ભાજનના ગુણ જુદા જુદા, કુલાલ એટલે કે કુંભારે જેમ અલગ અલગ ઘડ્યા છે, એવી રીતે આપણે પણ આપણા જીવનની અંદર સદગુરુ રૂપી કુંભાર છે, એ રમકડા ઘડે છે, એને તો સારામાં સારું આપણને રમકડું બનાવવું છે,
પેલા કુંભાર તો અલગ અલગ વાસન ઘડે, પણ સદગુરુને, ભગવાનના મોટા પુરુષને, મુક્ત પુરુષોને આપણને અનાદિ મુક્ત બનાવવા છે, એક રખા જ રમકડા કરવા છે. પણ પછી આપણે ટચકો ખાવા તૈયાર ના થઈએ તો કંઈ નહીં, એક એક તવી તો કરું, તો કોકનો રોટલો ઘડવા ભગવાનને ક્યારેક કામ લાગે. એમને બનાવવા હોય તો કિંમતીમાં કિંમતી, પણ તોય 10 રૂપિયાની તવી થઈએ આપણે શું કરીએ? પછી નથી ચાલીએ એવા 500 રૂપિયાના રમકડામાં, તો સદગુરુ 10 રૂપિયાની તવી કરે, પણ એના હૃદયમાં એવું નથી, એને તો આપણને કિંમતીમાં કિંમતી બનાવવા છે. પણ હવે રમકડું થવું હોય તો ટચકા બહુ સહન કરવા પડે. પણ જીવ એવો ને, કેટલુંક કરવું, કેટલુંક કરવું, કેટલુંક કરવું ભાઈ, જ્યાં સુધી અનાદિ મુક્ત જેવા ના થઈએ ત્યાં સુધી બધું કરવાનું છે, ત્યાં સુધી સદાય મંડીને રહેવાનું છે. ઉત્તમ નિરિકલ્પ નિશ્ચયવાળા મુક્ત ન થઈએ ત્યાં સુધી મંડ્યા જ રહેવાનું છે, સહન જ કરવાનું છે, અને આત્માને તૈયાર કર્યા કરવાનું છે. એવી વાત સ્વામી આપણને આ ગુણગ્રાહક ગ્રંથની અંદર આ દ્રષ્ટાંતો દ્વારા વાત કરે છે. હજુ પણ સ્વામી આપણને આગળ પૃથ્વી ગુણવર્ણ નામના પ્રકરણની અંદર આપણા આત્માને ભગવાનને વાલો બને એવી બનાવવાના ઘણા દ્રષ્ટાંતોથી આપણને વાત કરશે. 35 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.